સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. એ રામ, હું આટલો કન્ફ્યુઝ થઈ ગયો છું. અમારા પપ્પા અમને એમ જ કહેતા હતા, જેમ વાસ્કો દ ગામા સ્ટીમરમાં ફરતા ફરતા ઇન્ડિયા સુધી આવી ગયો, એમ જ તારા દાદા સ્ટીમરમાં ફરતા ફરતા ઇન્ડિયાથી ગયા, ને એ સ્ટીમર દરિયામાં ઊંધું થઈ ગયું. ત્યારનો તારા દાદુનો કોઈ અતો પતો નથી. અરે દાદુ, તમે યાર ધોતી સૂક્યા વગર અમારી વાતનો સાચો જવાબ તો આપો ને. હું જુઠ્ઠું છેલ્લે ગયા જન્મમાં બોલ્યો હતો, અને માટે જ ઈશ્વરે મને તમારા બાપ જેવો દીકરો આપ્યો. કીધું તો ખરા તમને બેવને કે તમને તમારો બાપ મણીલાલ જેટલો ભોળો લાગે છે એટલો છે નહીં, બાકી એક નંબરનો ભરાડી હતો. તો તમારું મોઢું બી એમના જેવું જ આવે છે. આ બે હાથ સરખા લાગે જ ને, લાગે જ ને સરખા, પણ છતાંય બેવના કામ જુદા. આ જમણો હાથ જમવા માટે ને ડાબો ધોવા માટે. એવું જ અમારા બેઉ બાપ દીકરાનું હતું. તમારે માનવું હોય તો માનો. એટલે તમે આટલા વર્ષોથી પાગલખાનામાં હતા? હા, તમારો બાપ મને રોજ પાગલખાનામાં વીજળીના કરંટ ટપાવવા માટે આવતો. છેવટે કંટાળીને ત્રાસીને મેં આ બંગલાના કાગળિયા પર સહી કરી આપી. એ પાગલખાનામાંથી છૂટીને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે મારા બાપનો બગીચો તમારા બાપે કોઈ બીજાના બાપના નામે કરી નાખ્યો છે. બે યાર, આપણા બાપ તો બહુ ખતરનાક નીકળે યાર. તમારો બાપ છે ને પહેલેથી જ ખતરનાક હતો. એને નજીકથી ઓળખતા લોકો એને મણીલાલ કહેતા જ નહીં, મણીલાલ કહેતા, મનીનો લાલ, મનીનો ગુલામ. પણ તમે બે એના જેવા લાગતા ન થો, એકદમ સમજુ ને ડાયા લાગો છો. બાકી આપણા બાપનો બગીચો આપણા બાપ દાદાના વખતથી છે. મારા બાપ દાદાએ મને સાચવવા આપ્યો તો, અને મેં મારા દીકરાને એટલે કે તમારા બાપને, પણ એ સાચવી નહીં શક્યો. આપણા બાપ દાદાએ આપણને આ બાપનો બગીચો એટલા માટે આપ્યો તો કે એમાં આપણે સુખેથી રહી શકીએ, રમી શકીએ, પણ તમારા બાપે વેચી દીધો. અરે આપણા બાવડામાં જોર હોય ને, આપણા પોતાના પૈસે મકાન ચણાવીએ અને એને ઘર બનાવીએ. બાકી આપણા બાપ દાદાના ઘરને કોઈ 5-25-50 કે 500 કરોડ રૂપિયા પણ આપે ને તો એને કહી દઈએ હાથ નહીં આપું. કારણ કે એમાં મારા બાપ દાદાના પૈસા કરતા પણ વધારે પરસેવાના ટીપા લાગ્યા છે. તમે બે જણા તો શેન્ટી થઈ ગયા. એ ફાટેલા કપડા હટ અહીંયા. એ આ તે ભાઈ મને કે તું કામ ધંધો શું કરે? દાદાજી મારી ખમણની દુકાન છે. ખમણ? અરે વાવા, મને તો ખમણ બહુ ભાવે. કાલે આવું તો મને ખવડાવશે ચોક્કસ. અને રાજકુમાર તું શું કરે? આપણે હીરો છે દાદાજી. હીરો એટલે ડાયમંડ? ડાયમંડ ના ના, ફિલ્મ નો હીરો. ફિલ્મ નો હીરો? તો તારી હીરોઈન હશે. તો મને તારું શૂટિંગ જોવા બોલાવશે? ચોક્કસ ચોક્કસ દાદુ, કાલે આવો. ચાલો ચાલો, હવે નક્કી થઈ ગયું. આવતી કાલથી તમે બે જણા જે કામ કરો છો ને ત્યાં હું આટા ફેરા મારવા માટે આવીશ.